ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલ તાપી જિલ્લાના એવા કેટલાક ગામો છે કે જ્યાં વસ્તા ખેડૂતોની જમીન સરહદની બીજી બાજુ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે મહારાષ્ટ્ર રાજ્યમાં જમીન ધરાવતા ગરીબ આદિવાસી ખેડૂતો પાસે સારી એવી મોટી જમીન હોવા છતાં તેઓને કાયદા કાયદાકીય ગૂંચને પગલે તેઓ જમીન હોવા છતાં જમીન વિહૂણા હોવાનો અનુભવ કરી રહ્યા છે તાપી જિલ્લાની હદ પર આવેલ ખાબડ તથા સુંદરપુર ગામો કે જ્યાં વસતા આદિવાસી સમુદાયના લોકો પાસે જમીન તો છે પરંતુ તે ગુજરાતની હદની બીજી બાજુ એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં અહીં વસતા ગરીબ આદિવાસી ખેડૂતોના રહેઠાણના પુરાવા ગુજરાતના અને જમીનના પુરાવા મહારાષ્ટ્રના હોવાને કારણે કોઈપણ સરકારી યોજનાઓ તે ખેતી ક્ષેત્રની હોય કે પછી અન્ય તેનો લાભ તેમને આજ પર્યંત મળ્યો નથી જેને લઈ તેમની મૂલ્યવાન જમીન નિર્મૂલ્ય બની ગઈ હોય તેવો અહેસાસ આ ખેડૂતો કરી રહ્યા છે હાલ અમારી મહારાષ્ટ્રમાં જમીન છે પણ ગુજરાતને મહારાષ્ટ્રના બોર્ડર પર રહીએ છીએ તો અમને મહારાષ્ટ્રના અધિકારીઓ તરફથી પણ કંઈ પ્રસ્તાવ મળતો નથી કે કંઈ કારણ લાભ મળતો નથી પાકીમાં છે કે લાઇટની સુવિધા નહીં મળે ને હાલ જે ચોમાસા આધાર પર જ ખેતી કરીએ છીએ જે પણ શિયાળુ ને ચોમાસામાં જે ચોમાસામાં જે પાક થાય તે જ અમારા હાલમાં નહીં તો આઠ મહિના સુધી કંઈ અમને હાલ ખેતી એમ જ રખડી રહી છે અને સૂકા એવા વિસ્તારમાં છે એટલે અમે જે ગુજરાતને મહારાષ્ટ્રના અધિકારીઓને અમારે જણાવવાનું છે કે જે કાંઈ સમસ્યા છે અમારી આ ખાબદા ગામથી જે સાઠથી સિત્તેર લોકો સાઠથી સિત્તેર લોકો છે તે ખેડૂતો છે તે હાલમાં છે ને ડોક્યુમેન્ટના અભાવના કારણે કંઈ લાભ મળતો નથી તે એ જે વિકટ પરિસ્થિતિ છે એનું સમાધાન થાય એનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે એવી અમે સરકાર પર ને ગુજરાત મહારાષ્ટ્રના અધિકારીઓ પર અપેક્ષા રાખીએ છીએ ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા તાપી જિલ્લાના મોટાભાગના ગામોના ખેડૂતોની પરિસ્થિતિ જમીન હોવા છતાં જમીન વિહોણા ખેડૂતો જેવી જ છે તેઓ ચોમાસું આધારિત ખેતી જ કરે છે બાકીના આઠ માસ તેઓ બેકારીનો અનુભવ કરતા હોય છે કારણ કે સીધી સટ ઉપજાઉ જમીન છે પણ જેમાં વીજળી કે પાણીની કોઈ વ્યવસ્થા નથી તેથી તેઓ ખેતી કરવા અસમર્થ હોવાનો અનુભવ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ